नमस्कार। बीएम कॉमर्स हाईस्कूल भावनगर ना आ शैक्षणिक सेमिनार में आप सौनु हार्दिक स्वागत छे। 2022 नी बोर्ड नी परीक्षानु 12 सामान्य प्रवाहनी परीक्षानु परिणाम गई काले जाहिर थयु। एमा दर वर्षनी माफक बीएम कॉमर्सना विद्यार्थीओए खूब सारू परिणाम मेळवीने एक नवो ज कीर्तिमान स्थापित कर्यो छे। बीएम कॉमर्स हाईस्कूल एवा प्रकारनो प्रयत्न करे छे के कोईपण शाळा साथे हरीफाई नहीं अने कोईपण प्रकारनी स्पर्धा में रह्या वगर पोतानी साथेनी स्पर्धा करवी एटले उत्तरोत्तर वधु सारू परिणाम केम मळे एना माटेनो प्रयत्न करवो। 12 साइंसमां पण एवुं ज सारू परिणाम आपणे मेळव्युं छे। बोर्डमां ज्यारे नंबर आवता हता त्यारे पण बोर्डमां 3 वखत प्रथम नंबर साथे 10 वखत बोर्डमां 1-10 नंबर मेळवानी सिद्धि पण बीएम कॉमर्स हाईस्कूल पासे छे। शाळानुं पर्यावरण, शाळाना शिक्षकों, शाळाना विद्यार्थीओ, शाळाना वालीओ, संचालक मंडल सहित बधानुं एकदम संकलनथी काम थाय छे एटले शिक्षणनुं परिणाम ज नहीं पण अन्य प्रवृत्तिमां पण एटलुं ज सुंदर परिणाम विद्यार्थीओ लई आवे छे। अत्यारे जे 12 सामान्य प्रवाहनुं परिणाम जे आव्युं एमां कॉमर्स अने आर्ट्स बंने आवे। बीएम कॉमर्स हाईस्कूलमां आर्ट्स नथी अत्यारे, कॉमर्सना बे ज क्लास छे खाली अने बे क्लासमांथी दर वर्षे ए वन ग्रेड तो घणाने आवे छे पण अमे फक्त ए वन ग्रेड लावा माटे ज प्रयत्न करे छे एवुं नथी। ओवरओल परिणाम सारूँ होवुं जोईए एटले 97% परिणाम ए बीएम कॉमर्सनुं अत्यारे आव्युं छे ए हुं तमने जणावुं। एमां 153માંથી બહુ જ નવળા હતા એવા 5-1 વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે, 148 વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1 12 વિદ્યાર્થીઓને છે, A2 41 વિદ્યાર્થીઓને છે, B1 49 વિદ્યાર્થીઓને છે, B2 31 વિદ્યાર્થીઓને છે અને C1 12 વિદ્યાર્થી અને C2 3 વિદ્યાર્થી, એટલે થોડા નબળું પરિણામ 50%ની આજુબાજુનું કહેવાય તો એક ફક્ત 15 વિદ્યાર્થીઓ જ છે, બાકી બધા જ વિદ્યાર્થીઓનું ફર્સ્ટ ક્લાસ પરિણામ છે, પહેલા 60% ઉપરનું પરિણામ છે 15 સિવાયનું, એટલે એ પરિણામ પણ બહુ સારું કહેવાય। એક ગ્રાન્ટેડ સ્કૂલ હોવાને કારણે છાપાઓમાં મોટા મોટા ફોટા આપીને એ આપણે જાહેરાત નથી કરતા, પરંતુ આ વિદ્યાર્થીનું પરિણામ એ જ જાહેરાત છે, એટલે આજે જે સમાચારપત્રોમાં જે બધી બાબતો છે એમાં પણ આ બીએમ કોમર્સના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે। આ બધા વિદ્યાર્થીઓ એ કક્ષાના છે કે એ વિદ્યાર્થીઓને પોતાના પરિણામ સંદર્ભે અભિમાન નથી, એ બધા વિદ્યાર્થીઓ ડાઉન ટુ અર્થ છે, એ બધા વિદ્યાર્થીઓને પોતાના પરિણામનું ગૌરવ છે, એ એવા પ્રકારનું પરિણામ લઈ આવ્યા છે જેના કારણે આપણે અહીંયા ભેગા થયા છીએ। આપણે એક એક વિદ્યાર્થીને એ જે ખૂબ સુંદર પરિણામ લાવ્યા છે એને આપણે બોલાવીશું, એને આપણે પૂછીશું કે તમે કેવા પ્રકારની મહેનત કરી છે, તમે શું બનવા માગો છો અને વિદ્યાર્થીઓ હવે પછીના વિદ્યાર્થીઓને શું તમે ટિપ્સ આપવા માગો છો એવી વાત આપણે એમની પાસે પૂછીશું। જો તમે બધા આ બરાબર રીતે સાંભળશો તો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટેનો આ એક પ્રકારનો સેમિનાર ગણાશે અને ખૂબ ઉપયોગી થઈ શકશે એમ આપણે કહી શકીએ। હું એક એક વિદ્યાર્થીનો પરિચય પણ આપીશ, થોડી જ માર્કની વાત પણ કરીશ અને સાથે સાથે પછી એને અહીંયા બોલાવી અને એની વાત રજૂ કરવા કહીશ। સૌથી પ્રથમ હું કહીશ ડાભી રવિ દિનેશભાઈ, ડાભી રવિ દિનેશભાઈ એ અહીંયા આવશે। એ બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રથમ નંબર છે। બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રથમ નંબર હોય જ એટલા માટે કે એ ભાવનગર શહેર જિલ્લામાં પ્રથમ નંબર હોય છે, ભાવનગર શહેર જિલ્લામાં પ્રથમ નંબર હોય જ એટલા માટે કે ગુજરાતમાં પ્રથમ નંબર છે, એટલા માટે બોર્ડે પ્રથમ નંબર આપવાની પ્રક્રિયા તો બંધ કરી છે પરંતુ પર્સન્ટાઇલના આધારે વધુમાં વધુ પર્સન્ટાઇલ 99.99 જ, એની કરતાં વધારે પર્સન્ટાઇલ ન હોય, પર્સન્ટાઇલ એટલે આપણને ખબર છે
કે આટલા વિદ્યાર્થીઓ કરતાં આ વિદ્યાર્થી આગળ છે એમ, 99.99% વિદ્યાર્થીઓ કરતાં આ આગળ છે, એટલે આપણે પર્સન્ટાઇલ કરીએ છીએ એનું. એને ટકા તો 97% જેવા છે, પણ એના પર્સન્ટાઇલ 99.99 છે. 97% એટલે પણ બહુ વધારે કહેવાય. આવા ટકા લાવવા બહુ અઘરા છે. એના માર્ક્સની આપણે ઝલક મેળવીએ તો એણે આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા બે વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. મિત્રો, 100માંથી 100 માર્ક મેળવવું સાવ સામાન્ય બાબત નથી. અત્યંત પરફેક્શન હોય ને ત્યારે જ તમારે 100માંથી 100 માર્ક મળે છે. 95, 96, 97, 98, 99, 100 આ બધા લગભગ સરખી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમ આપણે માનવાનું. 95 ઉપર છે એ બધા એકદમ એક્સલન્ટ જ છે, પણ 100માંથી 100 એટલે બહુ પરફેક્શન. અને થોડું નસીબ પણ ખરું કે જે તપાસવાળા છે એને પણ એણે થોડું બરાબર ધ્યાન રાખીને તપાસ્યું હોય. ઘણી વખત એવું બરાબર ધ્યાન રાખીને તપાસ્યું હોય તો પણ ક્યાંક પ્રોબ્લેમ થાય. પણ 90 ઉપરના પેપર છે 3 વાર તપાસાય છે અને ત્યાર પછી આ માર્ક્સ આવે છે. એટલે ફિલ્ટર થયેલા માર્ક્સ છે આ. અર્થશાસ્ત્રમાં 99, 91, 98, SPCCમાં 97 અને ભાષામાં તો 90 ઉપર આવે જ નહીં તો ગુજરાતીમાં 92. આવા પ્રકારના માર્ક એ એક તો સ્વપ્ન કહેવાય આવા પ્રકારનો માર્ક આવું ને. એટલે આ પ્રકારના માર્કે લઈ આવ્યો છે. અને એના પિતાજી છે એ હીરાના વ્યવસાયમાં જોડાયા છે, એટલે એકદમ મધ્યમ વર્ગ કહી શકાય. એટલે હીરાની ઓફિસમાં એ કામ કરે છે અને એના બાળકને વધુમાં વધુ પ્રોત્સાહન આપે છે, સંઘર્ષ કરીને ભણે છે. આર્થિક રીતે નબળું હોવું એ અથવા તો સામાન્ય હોવું એ કંઈ નબળી બાબત નથી. અને આર્થિક રીતે સામાન્ય છે એ જ બધા આગળ આવે છે એવું પણ આપણે નથી કહેતા. એટલે બધાને આગળ આવવાની તક છે, પણ આ સંઘર્ષ કરે છે તો એને પોતાની સફળતાની વધારે કિંમત હોય એમ આપણે કહી શકીએ. એને CA બનવાની પણ ઈચ્છા છે, એટલે એને પોતાની વાત એ પોતાની એ ભાષામાં રજૂ કરશે. ડાભી રવિને વિનંતી કરીએ કે તેના વિશે થોડી વાત કરે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડાભી રવિ છે. તારીખ 4/6/2022 રોજ મારું 12 કોમર્સનું રિઝલ્ટ હતું. આ રિઝલ્ટની સફળતા માટે હું સૌપ્રથમ મારા માતા પિતા તથા BM કોમર્સ હાઈસ્કૂલના શિક્ષકો તથા આચાર્યશ્રી તથા ક્લાસીસના બધા શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, દરેકને સફળતા તો જોતી જ હોય છે. સફળ થવા માટે તમારે 12 કોમર્સ હોય કે 12 સાયન્સ હોય કે 12 આર્ટ્સ હોય, કોઈ પણ વિષયમાં સફળ થવા માટે તમારે રોજે રોજનું કામ દરરોજ કરવું પડશે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શિક્ષકો તથા બધા આપણા મિત્રોનું માર્ગદર્શન લેવું જોઈએ. અને જ્યાં જ્યાં ભૂલ જરૂરિયાત જણાય ત્યાં વિદ્યાર્થી મિત્રો બધા શિક્ષકોનું માર્ગદર્શન લેવું જોઈએ. સૌપ્રથમ તો જ્યારે જ્યારે તમને દરેક વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે, જેમ કે ઘણા મિત્રોને ઇંગ્લિશ જેવા વિષય ટફ લાગતા હોય તો ઇંગ્લિશની અલગ સ્ટ્રેટેજી હોય, BA કે ઇકોનોમિક્સ જેવી થિયરીની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, દરેક વિષયની સેમ સ્ટ્રેટેજીથી કામ કરશો તો સફળ થવામાં થોડીક મુશ્કેલી થશે. દરેક વિષયને અલગ અલગ લો અને જે વિષય તમને સૌથી અઘરો લાગે છે તે વિષય પર વધારે ધ્યાન આપો. ઘણા વિદ્યાર્થી મિત્રો છે જે અઘરો વિષય લાગે એને છેક સુધી હટતા જ નથી અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એ વિષય એને સૌથી હેરાન કરતો હોય છે. પરંતુ જો તમને ખબર છે કે આ વિષય મારો નબળો છે તો એ વિષયમાં સૌપ્રથમ ધ્યાન આપો અને એ વિષય છે એને સૌથી વધારે તૈયાર કરો. અને એ વિષયની તો તમને પરીક્ષા ઉપર જરાય ચિંતા ન હોવી જોઈએ. જો એવું થશે તો બાકીના વિષયની તમારી પરીક્ષા એકદમ સારી જશે. અને એ માટે છે ને તમારે શિક્ષકોનું સતત માર્ગદર્શન લેવું જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આજકાલ મા બાપ એમ કહે છે કે ફોન કે TV જરાય જોવું જોઈએ નથી, એવું નથી. હું પણ જોતો, પણ ફ્રેશ થવા માટે આખો દિવસ મોબાઈલ કે TVમાં રહેશો તો સફળતા નહીં મળે. ફ્રેશ થવા માટે 5-10 મિનિટ કલાક જો એમાં વાંધો નહીં અને શૈક્ષણિક હેતુ માટે એનો વધારે ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, હું ભવિષ્યમાં મારી કારકિર્દી CA બનાવવા માગું છું ને એ માટે હું શાળાના શિક્ષકો તથા બધા ટ્યુશન ક્લાસીસના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપીએ. CA બનવા માગે છે. CA ઘણા લોકો શરૂ કરે ને પછી આજીવન CA ચાલે. જે લોકોને સામાન્ય માર્ક્સ હોય છતાં CA કરવું જોઈએ એમ કે એટલે CA જ કરે, CA નો કરે, બરાબર, એટલે વર્ષો સુધી ચાલે. પણ આપણી સ્કૂલમાંથી અનેક વિદ્યાર્થીઓ CA બન્યા છે. આને જે વાત કરી એ તમે એ વિદ્યાર્થી તરીકે વાત કરે છે, એટલે થોડું ઝડપથી કે કટકા પાડીને કે એવું નહીં કીધું, પણ તમે એનો હાથ બરાબર સમજ્યા જશો
કે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આ સિદ્ધિ મળે છે. હું બીજા નંબરનાને બોલાવું એ પહેલાં એક બીજી વાત કરું. એક 1972માં ઓલિમ્પિકમાં એક માઇકલ ફ્લિપ્સ નામનો એક તરણ વીર છે, એને 7 ગોલ્ડ મેડલ મળ્યા, અને 7 ગોલ્ડ મેડલ મળ્યા ત્યારે બધા પત્રકારો એને ઘેરી વળ્યા અને એણે કીધું કે ખૂબ જ આજનો તમારા માટેનો નસીબ બનતો દિવસ છે, જેવો આ બધા વિદ્યાર્થીઓ માટે ગઈકાલનો નસીબ બનતો દિવસ હતો. એટલે માઇકલ ફિલિપ્સને કીધું કે આ તમારા માટે નસીબ બનતો દિવસ છે. એટલે એમણે માઇકલ ફિલિપ્સે એવું કીધું કે ના, સાચી વાત છે, તમારી વાત સાચી છે, કે 1968માં જ્યારે ઓલિમ્પિક હતો ત્યારે મને 2 સુવર્ણચંદ્રક મળ્યા હતા, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું વધારે સુવર્ણચંદ્રક મેળવીને આવીશ. અને 1968થી 1972 સુધી 4 વર્ષ દરમિયાન એક પણ દિવસ રજા રાખ્યા વગર, જુઓ 4 વર્ષ દરમિયાન એક પણ દિવસ રજા રાખ્યા વગર દરરોજની 10 કલાકની તરણની પ્રેક્ટિસ કરીને આવા 10,000 કલાક ઉપર કરતા વધારે થયું હશે, તો એ એટલી પ્રેક્ટિસ કરી ત્યારે મને આ નસીબ બનતો દિવસ મળ્યો છે. નસીબ બનતો દિવસ એમને નથી મળતો મિત્રો, આ 4 વર્ષનો અથાક પરિશ્રમ, એ પરિશ્રમ પછી એને 7 ગોલ્ડ મેડલ. બાકીના લોકોને એમ જ લાગે કે આને તો ગોલ્ડ મેડલ મળે કે બહુ સારો છે, આને 99.99% આવ્યા રવિને તો બહુ સારું કહેવાય, એને તો બહુ નસીબ કહેવાય. એમ આ નસીબ નથી, આ પુરુષાર્થ છે, બરાબર ધ્યાનમાં રાખવાનું. ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે, આ બધા જ એની આજુબાજુના જ માર્ક્સ લઈને આવ્યા છે. આ બધા વિદ્યાર્થીઓ નસીબવાળા નથી, આ બધા વિદ્યાર્થીઓ પુરુષાર્થવાળા છે. એટલે જે લોકો આ જુએ છે એ આ વસ્તુ ધ્યાનમાં રાખે કે અત્યારે આ જે 2-3 મિનિટમાં તમને કંઈ કહી દે છે એની પાછળ એણે છેલ્લા 2 વર્ષની જબરદસ્ત મહેનત છે, ત્યારે આ પરિણામ એને આવે. હવે હું બોલાવીશ બોરીસાગર ધ્રુવિસા જીતેન્દ્ર કુમારને. બોરીસાગર ધ્રુવિસાને 10મા ધોરણમાં 99.79% હતા અને 99. અત્યારે શાળામાં દ્વિતીય ક્રમાંક મેળવીને 99.97% મેળવ્યા છે. આમ પેલું 99.99 ને 99.98-97 કે બોર્ડમાં ત્રીજો નંબર, એવું બાકીના લોકો કે આપણે તો બોર્ડમાં નંબરને એવી વાત નથી કરતા, પણ તોય તે 99.97 એટલે બોર્ડના ટોપરમાં એની ગણતરી આપણે કહી શકીએ. આને પણ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક છે, વાણિજ્ય વ્યવસ્થામાં 98 માર્ક છે. આ બધા માર્ક્સ જોઈને પણ આપણને એમ થાય કે આપણે કંઈક કરવું જોઈએ, એવા પ્રકારની એની પ્રતિભા છે. કેટલી, અને બીજી એક વિશેષતા એની મને ધ્યાનમાં આવી છે 2 વર્ષમાં, કે કેટલી એ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એણે સતત. આ શિક્ષકોને અમે કહીએ કે ભાઈ આ ખેલ કલા મહાકુંભમાં વક્તૃત્વ સ્પર્ધામાં મોકલવાનું છે, એક્સેલ એક્સપ્રેશનમાં આમાં આને મોકલવાની છે, તો એ બધી જ જગ્યાએ આટલો અભ્યાસ કરતાં કરતાં પણ એમાં જાય અને એમાં નંબર મેળવી આવે અને ખૂબ સારા રોકડ રકમનું ઇનામ પણ મળે. એના પિતાજીને હું કહેતો હતો ઘણીવાર કે તમારી દીકરી તો અત્યારથી કમાવાનું શરૂ કરી દીધું છે. એના પિતાજી બિઝનેસમેન છે અને ખૂબ સારી રીતે એને પ્રોત્સાહન પણ આપે છે. કલા મહાકુંભ, એક્સેલ એક્સપ્રેશન આ બધામાં એણે ખૂબ સરસ દેખાવ કર્યો છે, એ સિવાયની સ્પર્ધાઓમાં પણ એને સારો દેખાવ કર્યો છે. વક્તૃત્વ કળા પણ એની સારી છે, વાંચન એનો શોખ છે અને કવિતા લેખન પણ એનો શોખ છે. એ સાહિત્યના વિષયો છે, પણ એ કોઈ પણ ક્ષેત્ર જઈને સાહિત્યની સાધના તો કરી જ શકાય છે. અને જે શું બનવા માગીએ છીએ એવું બધાનું અલગ અલગ સ્વપ્ન હોય છે. બિહારના એ બધા લોકો તો પહેલેથી IAS IPS ઓફિસર બનવાનું મહત્ત્વાકાંક્ષા રાખે છે, એવી જ રીતે ધ્રુવિસા છે એ IAS ઓફિસર બનવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. આપણે એને શુભેચ્છા આપીએ અને એને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌથી પહેલાં તો હું મારા BM કોમર્સના તમામ શિક્ષકો, અમારા આચાર્ય શ્રી પરેશ સર તેમજ મારા ટ્યુશનના શિક્ષકો, મારા માતા પિતા સાથે મારા પરિવારજનો અને જેણે મને સતત સપોર્ટ આપ્યા છે એવા મારા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
જ્યારે આપણે વાંચન કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે કે સતત અમુક કલાક સુધી બેસી રહીએ તો જ આપણે સરખું વાંચન કરી શકીએ કે તો જ સરખું ભણી શકીએ. પરંતુ ના, મેં દિવસના માત્ર 3-4 કલાક વાંચન કર્યું છે, વધારે વાંચન કર્યું પણ નથી. અને જ્યારે જ્યારે મને એવું લાગતું કે મારે હવે વાંચનમાંથી બ્રેક લેવો જોઈએ ત્યારે મેં બ્રેક લીધું છે. તેમજ જ્યારથી 12મું ધોરણ શરૂ થયું ત્યારથી મેં એક ટીવીનો ઉપયોગ છોડ્યો છે, પણ મોબાઈલનો લિમિટેડ ઉપયોગ તો મેં ચાલુ રાખ્યો હતો. અને યુટ્યુબમાંથી ઘણા બધા શિક્ષણના એવા વિડીયો આવે છે કે જે આપણને ઘણા ઉપયોગી છે, જે માર્ગદર્શન આપે છે. બોર્ડની પરીક્ષાઓ નજીક હતી ત્યારે પણ મેં યુટ્યુબમાંથી ઘણો ખરો અભ્યાસ કરી અને મારા માર્ક્સ સુધાર્યા છે. આ સાથે સાથે કોઈપણ વિષયમાં તમને જો કોઈપણ વસ્તુ ના આવડતી હોય તો એને છોડી દેવાને બદલે તમારે એની પાછળ પડવું જોઈએ. જ્યારે આંકડાશાસ્ત્ર જેવા વિષયમાં ઘણા બધા સૂત્રોનો ઉપયોગ થતો હોય તો મને પહેલાં શરૂમાં સૂત્રો યાદ ન રહેતા, એટલા માટે મેં એ સૂત્રોનો ચાર્ટ બનાવ્યો, એને મારા સ્ટડી ટેબલની આગળ મેં લગાડી દીધા. એવા ઘણા બધા વિષયના અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ એવા વિષયના મેં ચાર્ટ્સ બનાવ્યા. આ સાથે એકાઉન્ટના 11 માર્ક્સના જે મોટા દાખલા આવે છે એમાં ઘણીવાર ટોટલ સરખા ન પણ મળતા હોય. મારે પણ શરૂમાં ક્યારેય ટોટલ સરખા ન મળ્યા, એટલા માટે મેં એ દાખલા ઉપર વધારે ધ્યાન આપ્યું અને બોર્ડની પરીક્ષામાં મને એમાં સફળતા મળી. અર્થશાસ્ત્ર જેવા વિષય છે એમાં મારે 100માંથી 100 ગુણ આવ્યા છે. એમાં સૌથી પહેલાં તમારે કોઈ પણ પ્રશ્નનો કન્સેપ્ટ સમજવાનો હોય છે. જો ગરીબીના કારણો પૂછ્યા હોય તો એ ગરીબી ક્યાંથી ઉદ્ભવે છે એને તમે પ્રત્યક્ષ રીતે જોઈ શકો છો. કોમર્સ એવો વિષય છે કે જે આપણને પ્રત્યક્ષ જીવનશૈલી સાથે અનુભવ કરાવે છે, એટલા માટે કોમર્સના વિષયોને સમજવા આમ પણ સહેલા છે. એટલા માટે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, પત્ર વ્યવહાર એ બધી બાબતોને તમે જો સાચી પાયાથી સમજશો તો તમને સમજાશે કે આ બધું ખૂબ જ સહેલું છે. અને મૌલિકતાથી જો તમે જવાબ લખવાનો પ્રયત્ન કરશો તો તમને સફળતા મળશે. આ સાથે જ જે વસ્તુ તમને નથી આવડતી એની વારંવાર પ્રેક્ટિસ કરો. અને મને કોઈ શિક્ષકને વારંવાર એકને એક પ્રશ્ન પૂછવામાં ક્યારેય સંકોચ થયો નથી અને એના કારણે જ મેં કોઈ પણ મારા ડાઉટ છે એ તરત સોલ્વ કર્યા છે. બસ આજ હું આભાર માનવા માંગુ છું. ધ્રુવિષાનું એક બહુ સારું પાસું એ છે કે અક્ષરો ખૂબ સરસ છે, ખૂબ સારા અક્ષરે લખી શકે. એટલે પેપરનું પ્રેઝન્ટેશન એ પણ બહુ અગત્યની વાત છે. અને દરેક વિષયની વિશેષતા હોય છે એ પણ કીધું છે, એટલે એ વિષયની વિશેષતા અને ક્યારેય તે પ્રશ્ન પૂછતા ખચકાવવું નહીં એ એની વાતમાંથી જોવા મળ્યું. એટલે તમને સહેજ પણ એવું લાગે કે આમાં મને કંઈ ડાઉટ છે તો તરત જ એ ક્લિયર કરવા પ્રયત્ન કરવો. અને શિક્ષકોએ બહુ જ સરસ રીતે આ બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે જેના કારણે આ કક્ષાએ પહોંચ્યા છે. ત્યાર પછી હું બોલાવીશ મકવાણા મયુર દિનેશભાઈને. મકવાણા મયુરને 10મા ધોરણમાં 99.23% હતા અને 12મામાં 99.92% માર્ક્સ એને આવ્યા છે. 655 માર્ક 700માંથી મેળવ્યા છે. એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બધામાં 99 માર્ક મેળવ્યા છે. 99. વાણિજ્ય વ્યવસ્થામાં 97 છે. એને મ્યુઝિકનો શોખ છે, એટલે મ્યુઝિક સાંભળવાનો શોખ છે. પિતાજી એના દરજી કામ કરે છે. અને શું બનવાની ઈચ્છા છે એવું મેં પૂછ્યું ત્યારે એણે કહ્યું કે કોઈ ઓફિસર બનવું છે, આઈએએસ ઓફિસર અથવા તો ક્લાસ 1 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા છે. એટલે ખૂબ સરસ રીતે તમે આખા વર્ષ દરમિયાન બરાબર મહેનત કરો તો કંઈ તમારું શરીર ઘટવાનું નથી, બરાબર. એ આ ઉદાહરણ છે, ખૂબ મહેનત કરો તો હોય બરાબર, પણ તમારું શરીર બરાબર હોય તો તમારું વજન પડે એમ આપણે કહી શકીએ. એટલે કંઈક એક્સિડન્ટ જેવું થાય ને તો પણ આપણને બહુ વાગે નહીં. એટલે સાવ વાંચવાની ચિંતામાં દુબળા નહીં થઈ જવું, પણ એનું ચિંતન કરવું અને ખૂબ સારી રીતે મહેનત કરવાથી આપણને સારું પરિણામ મળે છે એનું ઉદાહરણ મકવાણા મયુર છે, આપણને એની વાત કરશે. મારું નામ મકવાણા મયુર છે. મેં BM કોમર્સ હાઈસ્કૂલમાં 11મા ધોરણમાંથી પ્રવેશ લીધો છે. BM કોમર્સની ખ્યાતિ ભાવનગરમાં કંઈક અલગ જ છે. જ્યારે મેં 10 પૂરું કર્યું અને
એવું વિચાર્યું કે કોમર્સ લેવું છે. કોમર્સ શા માટે? તો કે સાયન્સ એ એક ફિલ્ડ છે જ્યાં તમને ડૉક્ટર અને એન્જિનિયર બે તમને એક અચિવમેન્ટ માટે છે, અને કોમર્સ એવો વિષય છે જ્યાં તમે ડૉક્ટર એન્જિનિયર સિવાય ગમે સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ લાયકાત ધરાવો કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી શકો. એટલે મેં આ કોઈ એક સ્પેસિફિક એમ નહીં કે તમે ડૉક્ટર પછી આપણે જીવનના કેટલાય વર્ષો ગુમાવીએ અને છેલ્લે અસફળતા મળે, અને આ કોમર્સ એવી હોય છે તમે એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી. એટલે વારંવાર તમે કંઈક ને કંઈક, એમ નહીં કે તમે કોમર્સ ફિલ્ડ લીધું તમે બેરોજગાર રહેશો, તમે રોજગારી તો તમે કોઈ પણ રીતે મેળવી શકશો. એટલે મેં કોમર્સ ફિલ્ડ પસંદ કર્યું છે, અને બીએમ કોમર્સમાં અભ્યાસ કરીને તો હું સૌથી પહેલાં શિક્ષકોનો આભાર માનીશ, કારણ કે બીએમ કોમર્સ સ્કૂલ પાસે શિક્ષકોની એક એવી ટીમ છે જે દરેક વિષય માટે એક ખૂબ જ સરસ શિક્ષક, જે આપણી માટે ફ્રેન્ડલી એક મિત્ર તરીકે આપણને ટ્રીટ કરે છે, નહીં કે એક શિક્ષક તરીકે કડક સ્વભાવના એ રીતે. અને પછી બીજી વાત કરું તો કે શિક્ષક કોઈ પણ આપણા ડાઉટ સોલ્વ કરે, એક મહત્વ વિચારધારા ધરાવતા દરેક શિક્ષક છે. જેમ કે વાત કરીએ તો કે મહેશ અકાઉન્ટ વિશે, તો મહેશની અકાઉન્ટમાં સચોટ એનું જ્ઞાન છે. કોઈ પણ તમે પૂછો ચોપડીનું 92 પૂછો ને તો એ તમને એની વાત કરશે, એવું નહીં કે તમે ચોપડી અભ્યાસક્રમની 92 પૂછો, સિલેબસ 92 પૂછો તો નહીં કરે. એવી રીતે અર્થશાસ્ત્ર વિષયમાં છે હિરન મિસ અને આંકડાશાસ્ત્ર વિષયમાં છે અનિલ સર ગોયાણી. આ ત્રણેય શિક્ષકોએ મને એવી રીતે ટ્રીટ કર્યો કે જેના કારણે હું ત્રણેય વિષયમાં 99 માર્ક્સ મેળવી શક્યો છું. અને પછી વાત કરું તો મારે શું બનવું છે, તો કે મારે એક કોઈ પણ એક ગવર્મેન્ટ જોબ, જેમ કે કોઈ પણ અધિકારી ક્લાસ 1 ઓફિસર ક્લાસ 2 હોય, કે કોઈ પણ એક આપણા દેશ માટે સેવા કરવાની એક ભાવના ધરાવું છું. ને વાત કરું તો મારા ટીચર્સની ફરીથી, કે ટ્યુશન ટીચર હોય કે સ્કૂલ ટીચર હોય, તમે કોઈ પણ સફળતા આપ મેળે નથી મેળવી શકતા, કોઈ પણનું યોગદાન તમારી સાથે હોય જ છે. એવી રીતે મારા મિત્રોની વાત કરું તો મારા દરેક મિત્રો, તમે હું તમને એક બીજી વાત કહું કે મિત્રો પણ એવા બનાવો કે જે આપણી કરતાં હાઈ લેવલના હોય, કારણ કે જો તમે તમારાથી નીચા લેવલના મિત્રો બનાવશો ને પછી એવું નથી કે એવા જ મિત્રો બનાવવા કે કોઈ પણ હિત માટે, એ તમને કંઈક શીખવશે. અને દમ હંમેશા શીખવવાની ભાવના મેળવવાની, 365 દિવસ હું શીખો જ છું, પછી મારા મિત્ર હોય, ગુરુજન હોય કે મારા માતા પિતા હોય. ફેમિલીમાંથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે, મારા પિતા દરજી કામ કરે છે, અને કોઈ પણ કોઈ વસ્તુ જોતી હોય, કોઈ બુક્સ જોતી હોય, કોઈ પણ કોર્સ માટે ફી જોતી હોય તો એ મને કોઈ દે સંકોચ અનુભવાયો નથી. ને સબ્જેક્ટની હું તમને વાત કરું, કોમર્સ વિષયમાં કુલ 7 સબ્જેક્ટ છે, ને તમારે જો ઉચ્ચતમ રિઝલ્ટ મેળવવું હોય તો દરેક સબ્જેક્ટને તમારે ગળી જવો પડે એમ જ કહેવાય. કારણ કે એક એવું નથી કે તમે એક તમારો ફેવરિટ વિષય કે મારો અકાઉન્ટ વિષય છે તો અકાઉન્ટ, બાકી ઇકોનોમિક્સ તો એ મને નથી ગમતું, એમાં હું ધ્યાન નહીં આપું. તમારે જો સારું રીતે જોયું તો સાથે 7 વિષયને તમારે એક રીતે ટ્રીટ કરવા જોઈએ. મેં એવું નથી વિચાર્યું કે મારો ફેવરિટ વિષય છે ને હું આને વધારે મહેનત કરું, ગુજરાતી અંગ્રેજી રહેવા દઉં, ગુજરાતીમાં ન વાંચું, પાઠીમાં હું વાંચું એ તો લખી નાખીશ, નહીં. એ આપણે 100 માર્ક એમાંથી મેળવવાના છે. એ અકાઉન્ટમાં તમે 100માંથી 95 લો અને ગુજરાતીમાં 80 અપાવો તો એ તમારું રિઝલ્ટ તો ખરાબ કરશે જ તે અંતે. એટલે જેમ કે અકાઉન્ટની વાત કરો, અકાઉન્ટ સ્ટેટ એ બે પ્રેક્ટિસના વિષય છે. એવું નહીં કે તમે એમાં 5 કલાક વાંચો તો તમને આવશે, નહીં, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે પરફેક્ટ એમાં બનશો. અકાઉન્ટના દાખલા છે, વાર્ષિક હિસાબના દાખલા છે, પ્રવેશ, નિવૃત્તિ, શેરમૂડી, એ બધા દાખલા એ ટાઈપના છે. તમે એમાં જેટલી પ્રેક્ટિસ કરતા જશો ને એટલા તમે પરફેક્ટ થતા જશો, ત્યાં સુધી તમારા જવાબ જ નહીં આવે. અને આંકડાશાસ્ત્રમાં છે ને નાની નાની ડિટેલ, તમારે એક સ્ટેપ છે, કોઈ પણ દાખલા ગણતા હોય, અકાઉન્ટના નિયમ છે, આંકડાશાસ્ત્રના કોઈ નિયમ તો છે પણ અમુક ચોક્કસપણે, જેમ કે કોઈ પણ દાખલો હોય તો તમે એને 3-4 રીતે ગણી શકો, જ્યારે અકાઉન્ટમાં એક ફિક્સ પદ્ધતિ છે. તમે પદ્ધતિને જાણી લેશો ને એક વખત તમને સમજાય છે કે અકાઉન્ટ વિશે શું કહેવા માગે છે, તો તમે ઠેઠ સુધી તમારે તમને એમ જ થાય કે આ તો સાવ સહેલું છે. અને આંકડાશાસ્ત્રમાં શું ધ્યાન રાખવું, કારણ કે તમે એક બે દાખલાને બીજી 2-3 પદ્ધતિથી ગણી શકો, એટલે કે એમાં તમારે પ્રેક્ટિસ કરો. તમે કરે, મારે 5 માર્કના દાખલામાં બહુ તકલીફ પડતી કે ક્યારેક જવાબ ન આવે, પણ એમાં હું સતત પ્રેક્ટિસ કરતો એટલે એ માટે. અને પછી બીજા વિષયની વાત કરું તો 3 વિષય, ઇકોનોમિક્સ, BA અને SBCC, આ 3 વિષય થિયરીના છે. હવે થિયરી વસ્તુ એવી છે કે જે તમે એમાં લખવાની મૌલિકતા હોવી જોઈએ, કેવું નહીં કે ચોપડિયું જ્ઞાન, આપણે સૈદ્ધાંતિક જ્ઞાન કે BA ને ઇકોનોમિક્સમાં મુદ્દા આવે છે એની અંદર ડીપમાં તમે લખો ને તો એક્ઝામમાં તમારે ચોપડીનું ન લખો ને તમે તમારી અંદર જેટલું સમજાશો ને એટલું લખો ને તો તમને વધારે માર્ક મળે છે. એ મેં જાણી લીધું. ઇકોનોમિક્સમાં મેં 95 માર્ક્સ ધાર્યા હતા પણ 99 માર્ક આપ્યા, કારણ કે મેં કહ્યું તે ચોપડીની લીટી બાકી નહોતી કરી, મેં એના ટોપિક્સ અને અંદર સમજ્યો હતો ને એ સમજણ શક્તિથી મેં અંદર મેં મારી રીતે લખ્યું છે અને 99 માર્ક ઇકોનોમિક્સમાં મળ્યા હતા.
બીજી એક હું એક્ઝામની વાત કરું તો તમે એક્ઝામમાં જ્યારે તમે પેપર લખો છો ત્યારે પેપર ચેકરમાં તમારું નામ નથી હોતું, તમારો પરિચય નથી હોતો, તમારા લખાણ ઉપરથી તમને માર્ક આપવામાં આવે છે. એટલે તમે લખો એવું કે એને આમ છાપ બેજાવી જોઈએ કે નહીં આ વિદ્યાર્થી હોશિયાર છે. શરૂઆત પણ એવી રીતે કરો, તમારું પ્રેઝન્ટેશન જો, તમારીમાં પ્રેઝન્ટેશન છે એ જ તમારો પરિચય છે. અહીંયા તો શિક્ષક બધા અમને ઓળખે છે, મારો પેપર આવે તો ખબર પડે કે આ મયુરનો પેપર છે, આ હોશિયાર છે. પણ ત્યાં કોઈને નહીં ખબર કે આ વિદ્યાર્થી કેવો છે. તમે જે રીતે લખશો, તમારું લખાણ કેવો છે, પ્રેઝન્ટેશન કેવો છે, તમે હાઇલાઇટ કેવા મુદ્દાને કર્યા છે, એ દરેક બાબતને ધ્યાનમાં લઈને તમારું પેપર ચેક થાય, તમને સારા માર્ક મેળવશે અને તમે ખૂબ આગળ વધશો. તો ટિપ્સમાં તો હું એટલું કહીશ. અને પછી હું ટાઈમ ટેબલની વાત કરવા માગું છું કે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવું. તો કે દરેક વિદ્યાર્થીનો અલગ, કે યુટ્યુબમાં વિડીયો જોઈ લે, ફેસબુકમાં જોઈ લે, કોઈ ઘરના રિલેટિવ્સ હોય એમ કહી દે કે ભાઈ તારે 5 કલાક બેસી જવાનું, 7 થી 8, 8 થી 9, 9 થી 10. નહીં, એમ નથી બનાવવાનું. આપણે એક સ્લોટ બનાવવાના છે. તમે હું દિવસનું 5 કલાકના સ્લોટ બનાવતો, એમાં 3 અવર્સના રીડિંગ અને 2 અવર્સનું હોમવર્ક. હોમવર્કના સ્લોટમાં ટ્યુશન હોમવર્ક, સ્કૂલ હોમવર્ક અને એક્સ્ટ્રા ટાઈમમાં જે તમને કાંઈક એસાઇનમેન્ટ આપ્યો હોય કે કોઈ પણ નોટ્સ બુક્સ હોય. અને 3 અવરના રીડિંગમાં કઈ રીતે હતું તો કે એમાં 40 મિનિટના સ્લોટ બનાવતો. 40 મિનિટના સ્લોટ, એમાં 20 મિનિટ, 1 કલાકનો સ્લોટ થાય તો 20 મિનિટ આપણો આરામ, 40 મિનિટનું રીડિંગ. આપણું માઇન્ડ એ પ્રકારનું છે કે આપણે એક ધારા ફોકસ કોઈ પણ જગ્યાએ ન કરી શકીએ. એટલે તમે થિયરીના વિશે હું તમને એટલું જ કહીશ કે તમે જેટલું ફોકસથી વાંચશો એટલું જ તમને વધારે સમજાશે. અને એવું નહીં કે 2 કલાક વાંચો, 40 મિનિટ વાંચો, 45 મિનિટ વાંચો, તમારી જેટલી શક્તિ અને તમારી સમજણ શક્તિ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. પોતાના માઇન્ડને ઓળખવાનું છે, પોતાની અંદર તમારે જોવાનું છે કે હું કેટલું કરી શકું છું, હું કેટલું ગેઇન કરી શકું છું, કેટલી નોલેજ હું સ્વીકારી શકું છું, એ પ્રમાણે તમારે કરવાનું છે. અને અંતમાં હું ફરીથી મારો આભાર માની શિક્ષકોનો અને અમારા પ્રિન્સિપલ પરેશભાઈ ત્રિવેદીનો કે મને આ સ્ટેજ ઉપર આવીને બોલવાનો મને મોકો આપ્યો. થેન્ક યુ, આભાર. ખૂબ સરસ. તમે જોતા હશો કે આ એક મોટિવેશનલ સ્પીકર્સ કંઈ બોલતા હોય ને એવા પ્રકારના વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા. જો તમે જોતા હો અને સાથે સાથે એના મુદ્દા ટપકાવતા હો તો ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થઈ શકશે. આજે મયુરે જે કહ્યું ને, બહુ 2-4 મુદ્દાઓ બહુ મહત્ત્વના મને પણ ધ્યાનમાં આવ્યા કે તમારા મિત્રો સારા બનવા જોઈએ. તમારા સંસ્કારો, મા બાપ, કુટુંબ, શાળા, બહારનું વાતાવરણ તો આપે છે, પણ આ ઉંમર એવી છે કે તમારા મિત્રો કેવા છે ને એવા તમારા વિચારો બને. એટલે સારા મિત્રો હશે એટલે જ એવું કીધું છે કે પુસ્તકો એ સૌથી સારા મિત્રો છે. સારા પુસ્તકો એ મન માટે સાબુનું કાર્ય કરે છે. એટલે એકદમ પવિત્ર બનીએ છીએ સારા પુસ્તકોથી, તો આપણું વ્યક્તિત્વ બને છે. એટલે આપણા વિચારો પરિવર્તન થાય છે, વ્યક્તિત્વ પરિવર્તન થાય છે, અને ત્યાર પછી બધા વ્યક્તિમાં પરિવર્તન થાય તો સમાજ પરિવર્તન પણ થઈ શકે. એટલે સારા મિત્રો એ પહેલી જરૂરિયાત છે આ ઉંમરમાં, આ પણ ધ્યાનમાં રાખજો. દરેક વિષયને સરખું મહત્ત્વ આપવું એવું પણ એને કીધું. એના પિતાજી દરજી કામ કરે છે, સામાન્ય આર્થિક પરિસ્થિતિ છે, પૂછે નહીં, પણ એને સહેજ પણ ઉણપ નથી આવવા દીધી કે તારે ભણવા માટે ક્યાંય પણ કોઈ વસ્તુની ઉણપ નહીં રહે, તું જે માગીશ તે મળશે. અને એ પણ વ્યાજબી રીતે જ માગણી કરતા હોય, જરૂરિયાત પૂરતું જ એ લેતા હોય. એટલે કરકસરનું મહત્ત્વ પણ આ મધ્યમ વર્ગના બધા લોકો સમજતા હોય છે. ટાઈમ ટેબલ એ મહત્ત્વનો મુદ્દો એણે કીધો. ઘણા લોકો ટાઈમ ટેબલ બનાવવામાં જ ટાઈમ પસાર કરી દે, એટલે ટાઈમ ટેબલ બનાવે, વળી પાછું ફાટ નાખે, વળી પાછું ટાઈમ ટેબલ બનાવે, એમ નહીં. તમને કઈ રીતે અનુકૂળ પડે છે એ રીતે ટાઈમ ટેબલ બનાવો. અને એણે એમ કીધું કે ફોકસ એક રહેવું જોઈએ, એને કેટલું વાંચ્યું એની કરતાં તમે કેવું વાંચ્યું એનું મહત્ત્વ છે. વધારે પણ વાંચવાનું અને સાથે સાથે એની ક્વોલિટી પ્રમાણે વાંચવાનું એ પણ ધ્યાનમાં રાખીશું. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી પટેલ હર્ષિત ધર્મેન્દ્રભાઈ છે, એ આજે આવ્યો નથી, બહારગામ ગયો છે. એને 10મા ધોરણમાં 96.97% હતા અને 12મામાં 99.84% છે. અર્થશાસ્ત્રમાં 98, આંકડાશાસ્ત્રમાં 97 એવા માર્ક્સ છે. એના પિતાજી એકાઉન્ટન્ટ છે અને આ વિદ્યાર્થીને ફૂટબોલ ખૂબ ગમે છે. અને એને જે ભવિષ્યમાં શું બનવું છે તો એ સોફ્ટવેર ડેવલપર બનવા માગે છે. એટલે દરેકને અલગ અલગ પ્રકારની પોતાની રુચિ છે અને એ રુચિ પ્રમાણેનું જો કંઈ મળશે તો એ આગળ વધશે પણ ખરા. હવે હું બોલાવીશ ડાભી મિતાલી જયેશભાઈને, જે અહીં આવશે. ડાભી મિતાલીને 10મા ધોરણમાં 91.46% હતા અને 12મા ધોરણમાં 99.79% છે.
645 માર્ક્સ આવ્યા છે 700માંથી. આંકડાશાસ્ત્રમાં 98 છે, 51માં 97 છે, અર્થશાસ્ત્રમાં 96 છે. એના પિતાજી અહીંયા ઘોઘા સર્કલમાં જ છે, સંસ્કાર મંડળ છે એમાં મેનેજર છે, એ બધું સંભાળે છે. એ પણ ખૂબ એને પ્રોત્સાહન આપે છે. અને મિતાલીની વિશેષતા એ છે કે એ સ્પોર્ટ્સ વુમન છે, એટલે સ્પોર્ટ્સમેન આપણે કહીએ ને એવા પ્રકારનું, એટલે એ રમતમાં સમય આપે છે અને ભણે છે. ઘણા લોકો એવું માને કે તમે ભણો ને તો બીજું કંઈ કરવાનું જ નહીં તો જ તમે સફળ થાઓ, જરૂરી નથી એ. કારણ કે આ મિતાલી છે ટેનિસ વોલીબોલમાં એ બીએમ કોમર્સની ટીમમાંથી નેશનલ પ્લેયર તરીકે રમી આવેલી છે, એટલે નેશનલમાં પણ જીતીને એ આવેલા છે, મેડલ સ્કૂલને અપાવેલો છે. એટલે એવી નેશનલ કક્ષાની પ્લેયર એ 11-12માં પણ રમેલી છે. એટલે આ સમયે એ સ્પોર્ટ્સમાં પણ સમય આપે, વાંચનમાં પણ સમય આપે, અને 99.89% જેટલું પરિણામ પણ એ લઈ આવે. બીજી એક વિશેષતા એ છે ટ્યુશનનો વિરોધ પણ નથી, ટ્યુશન રાખવું જ, વધારાનું કંઈક કરવા માટે ટ્યુશન રાખવું જરૂરી છે. કારણ કે એ તો તમને યોગ્ય દિશા મળે, સ્કૂલમાં તો કરાવે પણ વ્યક્તિગત માર્ગદર્શન વધારે મળે એટલે. પણ મિતાલીએ ટ્યુશન પણ રાખ્યા નથી અને પોતાની જાતે એ મહેનત કરીને એ આ કક્ષાએ પહોંચી છે. એને ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છા સાથે પોતાની વાત રજૂ કરવા કહીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડાભી મિતાલી જયેશભાઈ છે. મને 92% આવ્યા છે બોર્ડમાં, કાલે જ પરિણામ જાહેર થયું. આ બદલ મારો સક્સેસનો શ્રેય હું મારા મમ્મી પપ્પા, ઓલ ઓફ ધી સ્કૂલ ટીચર્સ અને મારા સર કોચિસ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને નિહારિકા મેડમને આપું છું. આ બદલ જે શાળામાં અમને ટીચર્સ છે, અનિલ સર, મહેશ સર, હિરણ મેડમ, એ બધાએ છે ને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે, તેથી જ અમે આટલા સારા માર્ક્સ મેળવી શક્યા છીએ. આ પછી હું સૌને બહુ નાનો મેસેજ આપવા માગું છું કે તમે લોકો ભણો સાથે રમતગમતમાં પણ આગળ વધો, અને તમારો ટાઈમ જે છે એ ટ્યુશન, મેં મારો ટાઈમ ટ્યુશનના બદલે છે ને 2 કલાક મારું ડેઈલી રૂટિન જે છે એમાં આ જે સ્ટુડન્ટ્સ છે એની જેમ નથી, મારું 2 કલાક મેં ગ્રાઉન્ડને આપ્યું છે એની જેમ. તમે લોકો પણ માત્ર ભણવામાં નહીં, અને મને જ્યાં જ્યાં બ્રેકની જરૂર હોય ત્યાં મેં બ્રેક પણ લીધો છે. અને બધા એમ કે સતત વાંચ્યા કરો, આટલા કલાક વાંચો તો રિઝલ્ટ આવે, પણ એમ નથી. કેટલો સમય તમે વાંચ્યું એ મહત્ત્વનું નથી, તમને કેટલો સમય કેટલું વાંચ્યું એમાંથી કેટલું યાદ રહ્યું એ બધું મહત્ત્વનું છે. તો તમે માત્ર ભણવાની સાથે રમતગમત ક્ષેત્રે ગ્રાઉન્ડમાં પણ આગળ વધો એવું હું કહીશ. બસ, થેન્ક યુ વેરી મચ. રમતગમત વિશે એવું કહેવાય છે કે રમત છે એ તમને હારતા શીખવે છે. હારતા શીખવે છે એટલે હાર પચાવતા શીખવે છે. રમતગમતમાં ગમે ત્યારે એ હારી જવાય એવું પણ બને, આપણે ખૂબ પ્રયત્ન કરીએ તો પણ એને પચાવતા શીખવું જોઈએ. એટલે આ તો બધા બહુ સફળ થયેલા જ આપણે બોલ્યા, પણ કદાચ ભવિષ્યમાં કદાચ નિષ્ફળ પણ જવાય, ક્યારેક એ આપણે ધારેલું પરિણામ ન આવે તો પણ આપણે જિંદગી હારી જતા નથી. કારણ કે આપણે પાસે જિંદગી તો પછી પડી જ છે, એટલે આપણે ભવિષ્યમાં ક્યારેક કોઈ બાબતમાં નિષ્ફળતા મળે તો પણ ક્યારેય એ હતાશ નહીં થવું, એ પણ રમતગમત શીખવાડે છે. ત્યાર પછી હું બોલાવીશ માંડલિયા ક્રિસ શૈલેષભાઈને. માંડલિયા ક્રિસને 10મા ધોરણમાં 99.60% હતા અને 12મામાં 99.71% આવ્યા છે. 641 માર્ક 700માંથી આવ્યા છે. આંકડાશાસ્ત્ર અને SPCCમાં 97, અર્થશાસ્ત્રમાં 96, 51માં 94 આવા સરસ માર્ક્સ છે. એના પિતાજી શિક્ષક છે, સિદ્ધનજી આવી છે. એને વાંચનનો પણ શોખ છે, એટલે બુક રીડિંગ કરે છે. અને મિત્રો પણ એના બધાના આવા જ સરસ મિત્રો છે, એટલે સરસ પરિણામ આવ્યું છે. અને CA બનવા માગે છે, એટલે હું ક્રિશને કહીશ કે પોતાની વાત કરે. મારા પરિણામનો મુખ્ય શ્રેય હું મારા માતા પિતા અને BM કોમર્સના શિક્ષકોને આપીશ. એક ટાઈમ હતો કે જ્યારે પ્રિલિમ્સ એક્ઝામ હતી તો એમાં મારે ઓછા પર્સન્ટેજ હતા. એનું કારણ કે મારે બધા પેપરમાં લખાણ છૂટી ગયું હતું, મારી સ્પીડ ઘણી ધીમી હતી. એને લીધે SPCC, BA અને ECO જેવા વિષયમાં મારે ઘણા સવાલ છૂટી ગયા અને ખૂબ ઓછા માર્ક હતા.
કારણ કે મારી સ્પીડ ખૂબ જ ધીમી હતી. તો પછી મેં નક્કી કર્યું કે આ ન થવું જોઈએ, એટલે મેં નક્કી કર્યું કે હવેની પરીક્ષામાં મારે મારી સ્પીડ વધારવી પડશે. અને મેં મારી સ્પીડ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું અને દિવસમાં 3 પેપર લખવાનું શરૂ કર્યું. એને કારણે મારી સ્પીડ વધી અને પ્રિલિમ્સમાં અને નેક્સ્ટ મેઇન્સ પરીક્ષામાં મારે ઘણું સારું એને લીધે રિઝલ્ટ આવ્યું. અને એ જ મને બોર્ડની પરીક્ષામાં ઘણું કામ લાગ્યું. એસપીસીસી, ઇકો અને બીએ જેવા વિષયમાં પેપર પૂરું થવું એ બહુ સારી વાત કહેવામાં આવે. અને મારું એ જ મુખ્ય ધ્યેય હતું કે એ પેપર મારે 3 કલાકમાં પૂરું થાય. જો એ પૂરું થશે તો હું આગળ પ્રેઝન્ટેશન કરી શકીશ, તો હું આગળ પેપરને વધુ સારું બનાવી શકીશ. એ માટે મારું મુખ્ય જે એ હતું. ઇકો બીએ જે પેપર છે એ બધા લેન્થી ગણવામાં આવે છે, જ્યારે એકાઉન્ટ સ્ટેટ એ પેપર જલ્દી પૂરા થઈ જાય. તો એમાં બી મને એનો ઘણો બેનિફિટ મળ્યો. એ પેપર 2 કલાકમાં પૂરું થઈ ગયું અને એમાં હું વધારે આગળ એક્સ્ટ્રા દાખલા પણ ગણી શક્યો. બધા એમાં એક એક એક્સ્ટ્રા દાખલા ગણ્યા, જેની મને ઘણી બેનિફિટ્સ મળ્યા. થેન્ક યુ. હવે વિદ્યાર્થીઓને શું સંદેશ આપો? વિદ્યાર્થીઓને હું એ સંદેશ આપીશ કે તમે તમારી સ્પીડ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરો. મારે આંગળીનો પ્રોબ્લેમ હતો એટલે હું બહુ ફાસ્ટ લખી નહોતો શકતો, એટલે મેં વધારે પ્રેક્ટિસ કરી. એટલે જો તમારે સારા માર્ક્સ મેળવવા તો તમે તમારી સ્પીડ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરો. ઓકે, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એમાં એ રીતે તમે વધારે પરફેક્ટ થતા જશો. લગભગ બધા જ વિદ્યાર્થીઓનો સૂર એ આપણને આ દેખાય છે, એ આપણે ધ્યાનમાં રાખીએ. હવે હું બોલાવીશ મકવાણા અનિલ મગનભાઈને. મકવાણા અનિલને 10માં 96.80% હતા અને 12માં 99.69% છે. 640 માર્ક્સ છે 700માંથી. એકાઉન્ટમાં એટલે કે નામાના મૂળ તત્વો એમાં 100માંથી 100 માર્ક્સ છે. આંકડાશાસ્ત્રમાં 98 માર્ક્સ છે. એસપીસીસી અને અર્થશાસ્ત્ર બંનેમાં 96 માર્ક્સ છે. એના પિતાજી હીરાનું કામ કરે છે. અમને પણ ઘણીવાર કોઈ પૂછે છે કે તમે શું કરો છો એમ, એટલે ખબર ન હોય, અમે શિક્ષક છીએ ત્યારે પૂછે કે શું કરો છો, એટલે અમે પણ એવું જ કહીએ છીએ કે અમે હીરા ઘસવાનું કામ કરીએ છીએ. અત્યારે જે બધા અહીંયા એક એક આવી રહ્યા છે એ બધા હીરા છે કે જેને અમે પહેલ પાડીને આ કક્ષાએ પહોંચાડ્યા છે. એટલે એના પપ્પા હીરાનું કામ કરે છે અને મકવાણા અનિલને એ કોઈ સારા અધિકારી બનવું છે. જાહેર પરીક્ષાઓ આપીને આપણે એને શુભેચ્છા સાથે પોતાની વાત રજૂ કરવા કહીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મકવાણા અનિલ છે. સૌપ્રથમ તો હું તમને એવા માગીશ કે કોમર્સ ફિલ્ડમાં તમે આવ્યો છો તો તેમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જે તમને લોસમાં જાય. તમે 7 વિષય છે તમારી પાસે, એમાંથી ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. 7 વિષયને તમે સાથે લઈને ચાલો, તેમજ તમારે કોઈ પણ વસ્તુમાં જરૂર પડે તો શિક્ષકોનું માર્ગદર્શન મળે છે, તેમજ તમારા મિત્રો તમને પણ માર્ગદર્શન મળે છે. મિત્રો પાસેથી ઘણું તમને શીખવા મળે છે. તમે જે વસ્તુઓને નથી આવડતી તેના પર વધારે ધ્યાન આપો, તેનાથી તેના વિશે મિત્રો શિક્ષકો તમને ગાઈડન્સ આપશે, જેનાથી તમને વધારે એમાં જાણવા મળશે. કોઈ પણ વસ્તુ પૂછવામાં સંકોચ અનુભવવાથી તમે એમાં પાછળ રહી જશો. એની કરતાં તમે એને એકવાર બે વાર પુનરાવર્તિત કરો, શીખો, એકવાર પ્રયત્ન કરો. હવે આગળ પછી તમારે કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો તમારે શિક્ષકો તરફથી તમને બરાબર માર્ગદર્શન મળશે. હું તો તમને એટલું જ કહીશ કે જા વા રા, તમે હવે એટલે તમારી ઉંમર જે છે તે પ્રમાણે તમારે જાતે મેચર થઈ જાઓ, એટલે તમારે જાજુ કહીશ નહીં. પણ હવે 7 વિષયમાંથી તમારે કોઈ પણ વિષયને ઓછું મહત્ત્વ ન આપવું જોઈએ, તેમજ બાકીના બધા જ વિષયો અને સાથે લઈને ચાલતો હતો. અને હું આગળ SBIમાં IBSની એક્ઝામ ક્રેક કરીને આસિસ્ટન્ટ થવા માગું છું. તે માટે તમે પણ મહેનત કરો, તમારી કોઈ પણ ગોલ નક્કી કરો અને એમાં આગળ વધો. અને એમાં જાણો કે મારે શું કરવું જોઈએ અને કેટલા એને ટાઈમ આપવો જોઈએ અને કઈ રીતે એમાં આગળ વધીશ તો મને સફળતા મળશે. મારે શાળાના શિક્ષકો, આચાર્યશ્રી, મારા માતા પિતાના ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અને કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ એક વ્યક્તિ નથી હોતા, તેની પાછળ ઘણા બધા શિક્ષકો, વાલીઓ, માતા પિતાનો સૌનો સાથ હોય છે. તે માટે હું આભાર માનીશ, અહીંયા આભાર માનું છું.
અનિલે થોડું આમ અવાજમાં ધીમે ધીમે બોલ્યો છે, એટલે તમારી પાસે હેન્ડ્સ ફ્રી કે બીજું હશે તો એનાથી બરાબર સાંભળી શકાશે. પણ એવું બનશે કે ભવિષ્યમાં એ હજારોની મેદનીને સંબોધતો પણ એવું પણ બને. એટલે એથ્લેટિક્સમાં પણ રસ છે અને એમાં પણ એણે સિદ્ધિઓ મેળવી છે. એટલે જાહેરમાં બોલવાનું ઘણા સાવ ઓછું થતું, એને મગજમાં તો ઘણા બધા વિચાર કરીને આવે કે આવું બોલશું, આવું કહીશું, આવું કહીશું. પણ ઘણી વખત સ્ટેજ ઉપર આવ્યા પછી એ બોલવામાં થોડું એ થતું હોય તો એણે કન્ટિન્યુઅસ સરસ રીતે તમને કીધું છે. એણે સાતત્યપૂર્ણ મહેનતની વાત એણે જે કરી છે એ બહુ જ સારી છે. હવે હું બોલાવીશ ખસિયા સચિન નટવરભાઈને. ખસિયા સચિનને 10મા ધોરણમાં 97.14% હતા અને 12મા ધોરણમાં 99.64% છે. 638 માર્ક છે 700માંથી. અર્થશાસ્ત્રમાં 97, વાણિજ્ય વ્યવસ્થામાં 96, SPCCમાં 95 આવા માર્ક્સ છે. ખસિયા સચિનના પિતાજી નટવરભાઈ છે એ પણ આ સ્કૂલમાં જ ભણેલા છે અને એ પેલી માલવાહક રિક્ષા નાની ચલાવવાનું કામ કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. કોઈ પણ કામ નાનું નથી, કારણ કે નિયમિત રીતે અહીંયા મને મળતા રહે છે અને પ્રગતિ માત્રે પણ મળતા રહે, અલગ રીતે પણ મળતા રહે, આ સ્કૂલના જૂના વિદ્યાર્થી તરીકે પણ મળતા રહે. રિક્ષા ચલાવે છે એનો અર્થ એ નથી કે એ ભણેલા નથી, ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની. એ ડબલ એટલે PG કરેલું છે એમણે, એટલે MCOM MA સુધી ભણેલા છે અને એમના આના માતુશ્રી પણ એ BCOM સુધી ભણેલા છે. ઘરમાં બધા જ લોકો એ ગ્રેજ્યુએટ છે, પણ પછી બધાને કંઈ બહુ સર્વિસ કરે ને આ તો શક્ય ન બને, પણ જે કંઈ કરે છે એ ખુમારીથી કરે છે એવા પ્રકારનું એ કામ એ કરે છે. એનો ભાઈ પણ ખૂબ સરસ સિદ્ધિ મેળવીને એ પણ સારી જગ્યાએ સેટ થયો છે. તો આ બાળમંદિરથી અહીંયા ભણે જ બધા, એટલે અહીંયા એક એટેચમેન્ટ છે એમનું. અને ખસિયા સચિનની બીજી વિશેષતા એ છે કે એ NCCનો બહુ લીડિંગ એ કેડેટ છે. 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનું ધ્વજવંદનનું કાર્યક્રમ હોય એ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન એ સચિન દ્વારા થતું હોય છે. એટલે બહુ જ સારું, બધા જ ઇતર પ્રવૃત્તિમાં રસ લેતા લેતા આવા પ્રકારનું સુંદર પરિણામ મેળવવું એ એક જુદા જ પ્રકારની સિદ્ધિ ગણાય. એને ભવિષ્યમાં કોઈ બેંક મેનેજર કે એવા કક્ષાની પોસ્ટ ઉપર જવા માટે એની ઈચ્છા છે. આપણે એને શુભેચ્છા આપીએ અને પોતાની વાત રજૂ કરવાનું કહીએ. સૌપ્રથમ સરસ્વતી માતા અને મારા તમામ ગુરુજનોના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. હું બાલમંદિરથી અહીંયા ભણું છું અને ધોરણ 10 સિવાય હું ટ્યુશન વગર જ ભણ્યો છું. ધોરણ 10માં ટ્યુશન હતું એન્ડ મારી સક્સેસનું પૂરેપૂરું શ્રેય હું શ્રી BM કોમર્સ હાઈસ્કૂલના ટીચર્સને દઈશ, મારા માતા પિતાને દઈશ અને મારા ફ્રેન્ડ્સને દઈશ. મારી પાસે નવનીત પણ નહોતી ત્યારે મારા ભાઈબંધોએ મને મદદ કરી એન્ડ હવે ટોપિક ઉપર આવ્યા. સો લેટ્સ બિગિન. તમારે કઈ રીતના તૈયારી કરી? મેં ટ્યુશન વગર કઈ રીતના તૈયારી કરી એ તમને કહીશ. આ ધોરણ 12નું વર્ષ તમારી માટે ગોલ્ડન યર છે. તમારી કારકિર્દી કયા માર્ગ પર લઈ જવી એ અહીંયાથી નક્કી થાય છે. સો તમારે આ જેટલા 1 થી 12 ધોરણમાં જેટલી મહેનત નથી કરી એને કરતાં ડબલ મહેનત કરવાની છે. સ્કૂલ અને ટ્યુશન જો બંને હોય તો સારી વાત છે, પરંતુ બેમાંથી એક ઉપર ફોકસ કરવું વધારે સારું. અને જો તમે BM કોમર્સ જેવી સ્કૂલમાં અભ્યાસ કરો છો અને એમાં પણ તમે કોમર્સ લીધેલું છે તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે તમારે ટ્યુશનની જરૂર નથી, કારણ કે અહીંયા શિક્ષકો બધા શ્રેષ્ઠ છે. એન્ડ હું તૈયારી કઈ રીતના કરતો તો કે ભાઈ આજે શાળામાં કોઈ ટોપિક ચાલવાનો છે તો જેમ કે કોઈ ચેપ્ટરના લક્ષણો કે કોઈ ટોપિક ચાલવાનો છે તો એને પહેલાં શાંતિથી ઘરે એકવાર વાંચી જતો, પછી સ્કૂલે શિક્ષકો ભણાવતા ત્યાં પૂરેપૂરું ધ્યાન દેતો અને છેલ્લે સ્કૂલેથી છૂટ્યા પછી ઘરે આવીને એનું ફરીવાર રિવિઝન કરતો. એ મારે 3 ટાઈમ્સ રિવિઝન થતું. એન્ડ બીજી વાત છે સિટિંગની, એટલે તમે ક્લાસમાં કોની સાથે બેઠો છો, ક્યાં બેઠો છો. ક્લાસમાં મોટાભાગે આગળ બેઠું અને શાંત વિદ્યાર્થીઓ બાજુમાં બેઠું, કારણ કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે સિરિયસ લેક્ચરમાં પણ કોમેન્ટ પાસ કરીને આપણને
ધ્યાન ભટકાવતા હોય છે, એટલે એવા મિત્ર સાથે બેસવું. અને ઘણા ટોપિક્સ આપણા જીવન સાથે પણ સંકળાયેલા હોય છે, સગા સંબંધીઓ કે દાખલા તરીકે ઇકોનોમિક્સમાં આવે છે કે કયા દેશ છે વિકસિત છે અને જેમનો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે, તો કે ભાઈ એવા બે દેશ છે ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ. એ બે મેં કઈ રીતના યાદ રાખ્યા, તો કે ભાઈ એ બે વર્લ્ડ કપની ફાઇનલમાં હમણાં રમાણા હતા 2-3 મહિના પહેલાં, એટલે એની ઉપરથી મેં યાદ રાખ્યું. એમ તમે પણ યાદ રાખી શકો છો તમારા જીવનમાં જે ઘટતું હોય એનું. અને આપણી આ ઉંમર છે કે જે આપણું મન ભટકી જતું હોય છે ગમે ત્યાં, તો એના પર ફોકસ કરવાનું છે, તમારું મન ના ભટકે, તમારા માતા પિતાની મહેનતને ધ્યાનમાં રાખીને તમારે આગળ સ્ટડી કરવાની છે. હું તમને ગેરંટી સાથે કહી શકું કે તમે તમારી પાંચે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખશો તો તમને માત્ર 12મામાં નહીં પણ પરંતુ જીવનમાં પણ સફળતા મળશે. એન્ડ વિદ્યાર્થી લાઈફમાં અમુક વાર એવું થતું હોય છે કે અમુક ફંક્શન અટેન્ડ કરવા જ તે પડે, જેમ કે ભાઈના લગ્ન છે કે એવું કંઈ, તો અટેન્ડ કરી લેવાનું, એમાં પછી નથી જવું એમ નહીં કરવાનું, કેમ કે પછી મન આપણું ત્યાં ભટકે એની કરતાં ત્યાં જઈએ તો ફૂલ એન્જોય કરી લેવાનું, બ્રેક લઈ લેવાનું. હવે વાત કરીએ નોટ્સની, તમારે નોટ્સ કઈ રીતના તૈયાર કરવા કોમર્સમાં, તો ભાઈ તમારે બે નોટ્સ તો તૈયાર કરવા તે પડે, એકાઉન્ટ એન્ડ સ્ટેટ, બીજા ન કરો તો ચાલે. અને એમાં રીતે દાખલો ગણાવે છે તો પહેલાં રફ નોટમાં ગણવી લેવાનો, સમજી લેવાનું, પછી ઘરે જઈને ફેર બુકમાં ઉતારવાનો, મોઢે ઉતારવાનો, એ રીતે તમે તૈયારી કરી શકો. અને ક્લાસમાં ફૂલ અટેન્શન સાથે ધ્યાન કેન્દ્રિત કરીને સમજવાનું, જે સમજો જોઈ. ટેક્સ્ટબુક કરતાં સરળ ભાષામાં ક્યારેક શિક્ષકો સમજાવતા હોય છે તો એને નોટ ડાઉન કરી લેવાનું, આપણે સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરતા જવાનું. સ્ટેટમાં તમે એમ કરી શકો કે સ્ટેટનું કોઈ ચેપ્ટર પૂરું થયું તો એના જે ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય એ તમે કાગળ પર લખી નાખો અને દિવાલ પર ચોંટાડી નાખો. હું એમ કરતો કારણ કે પછી મને રાતના સૂત્ર બોલવાની ટેવ, એટલે હું રાત્રે સૂતા સૂતા પણ સૂત્ર બોલતો, ત્યારે મને કંઈક પ્રોબ્લેમ આવે તો હું લાઇટ કરીને જોઈ લઉં કે બરાબર આ સૂત્ર બરાબર છે, બરાબર છે એમ, ને ખોટું હોય તો સુધારી લઉં, એ કરી શકો. અને આ મોસ્ટ ટાઈમ બી બાબત એ કે સેક્શન એ બી ઉપર ફૂલ ફોકસ કરો. હું કેમ કરતો, એક ચોપડી લેતા આવતો, એના બે ભાગ પાડી દેતો, આ ભાગમાં સ્ટેટ અને આ ભાગમાં એકાઉન્ટ, સ્ટેટના પાર્ટ 1 અને પાર્ટ 2ના બધા MCQ લખી નાખતો અને સેક્શન બીના બધા લખી નાખતો, આખોર એકાઉન્ટના સેક્શન એ બી એમ બધા જ વિષયમાં કરતો. જ્યાં જ્યાં ચેપ્ટર ચાલતું જાય અને પૂરું થતું જાય એમ એમ એના જવાબ ટીક કરતા જતો. અને આનો મને બહુ બેનિફિટ મળ્યો છે, તમારે પણ કરવા જેવું છે. અને તમે સૂત્ર પણ બનાવી શકો છો, જેમ કે BA માં છે કોઈ તમને વસ્તુ યાદ રાખવી હોય વધારે મુદ્દાવાળી તો કરી શકો, જેમ કે પસંદગીની કસોટી પૂછાય છે તો તમે એમાં રાખી શકો, 4 કસોટી છે, બુદ્ધ અમ એવા સૂત્ર બનાવી શકો, જેમ કે બુ ઉપરથી બુદ્ધિ કસોટી, ધ ઉપરથી ધંધાકીય કસોટી, અ ઉપરથી અભિરુચિ કસોટી એન્ડ મ ઉપરથી મનોવૈજ્ઞાનિક કસોટી. બીજા છે દોરવણીના તત્વો, અની માને, મીન્સ કે અ ઉપરથી આવી જાય અભિપ્રેરણ, ની ઉપરથી આવી જશે નિરીક્ષણ એન્ડ મા ઉપરથી આવી જશે માહિતી સંચાર અને ને ઉપરથી આવી જશે નેતૃત્વ. આવી રીતે હેનરી ફેયોલની 6 ઉદ્યોગ પ્રવૃત્તિઓ પણ યાદ રાખી શકો. એનું સૂત્ર છે નાહી વાટે સંસ્કવેર, આવા ઘણા બધા સૂત્ર છે તમે પાકા કરી શકો. નાહી વાટે સંસ્કવેર, સંસ્કવેર મીન્સ બે સ આવશે, સ એન્ડ સ એટલે સ સ ગુણા છે એટલે સંસ્કવેર છે. એમાં આવશે ના ઉપરથી નાણાકીય, હિ ઉપરથી હિસાબી, વા ઉપરથી વાણિજ્યિક, ટે ઉપરથી ટેકનોલોજીકલ એન્ડ સંસ સંરક્ષણ એન્ડ સંચાલકીય પ્રવૃત્તિ. આ રીતે તમે યાદ રાખી શકો. આ મુદ્દા મને કોઈ શિક્ષકે નથી કહેતા પણ મેં મારી રીતે તૈયાર કર્યા છે. હવે વાત આવે છે વાંચનની, વાંચન કઈ રીતના કરવું. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રીડ કરો કોઈ પણ ટોપિક તો હાથમાં બોલ પેન લીધા વગર એમનામ રીડ કરવાની, કારણ કે પહેલાં આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણું મન બધું જ કવર કરવા ઈચ્છતું હોય, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે રીડ કરો ત્યારે શાંતિથી વાંચી લો. બીજો રિવિઝન થશે સ્કૂલમાં, શિક્ષકો સમજાવશે ત્યારે તમારી સમજમાં આવશે કે ટોપિક શું કહેવા માગે છે. પછી ઘરે જઈને તમે ત્રીજી વાર રીડિંગ કરશો ત્યારે તમારે અંડરલાઇન કરવાની હશે, મહત્ત્વના મુદ્દા હોય, શબ્દ હોય એની નીચે અંડરલાઇન કરવાની. અને બીજી વાત, તમારે A to Z તમારે સ્ટડીમાં જે કોઈ મટીરિયલ્સનો ઉપયોગ કરતા હોય, નાની પેન્સિલથી માંડીને ટેક્સ્ટ બુક કે નવનીત, એકદમ ચોખ્ખા રાખવા. મેં અમુક વિદ્યાર્થીઓને જોયા છે એમના નામ ચિતરતા હોય ટેક્સ્ટ બુકમાં, એ તો એમ નહીં કરવાનું, કેમ કે એમાં પછી ભણવાની મજા ના આવે. અને શાંત વાતાવરણમાં અને ફૂલ ફોકસ સાથે વાંચવું, ના સમજાય ત્યાં શિક્ષકોને પૂછવું.
એન્ડ આ એક પ્રોબ્લમ મારી સાથે પણ થઈ હતી, કદાચ તમારી સાથે પણ થઈ હશે. સત્રાંત પરીક્ષા નજીક આવતી હતી, એમાં અહીંયાથી તો વાંચવાની રજા ના પડે અને અહીંયાથી નવું શીખવાડવાનું શરૂ હોય, તો મેં શું કર્યું, જ્યારે હું આપણે પહેલાં વાત કરીએ એમ ઘરેથી જે ટોપિક ચાલવાનો એ વાંચી લેતો અને સ્કૂલમાં ફૂલ ફોકસ સાથે એની ઉપર કોન્સન્ટ્રેટ થતો, એટલે મારું રિવિઝન ત્યાં ત્યાં થઈ જતું. ત્રીજી વાર પછી ઘરે જઈને જે વિષયનું રિવિઝન કરવાનું એક્ઝામ માટે એ કરતો. એન્ડ મેં કેમ કર્યું કે મહિનાની વાર હોય બરાબર એક્ઝામને, તો વિષયને ચાર કે પાંચ દિવસ આપી દીધા, ચાર પાંચ વિષયમાં એ ત્રણ ચાર ચેપ્ટર પૂરા કરી લેવાના. કેમ કે મારી એક પ્રોબ્લેમ હતી, હું એક સાથે બધા સબ્જેક્ટ કરવા જાઉં તો મને ગોટાળો થઈ જતો, એટલે મેં આમ કર્યું, પાઠ પાડી દીધા. એન્ડ બીજી વાત કે જાણે કે 51નો પહેલો પેપર છે બરાબર, તો એની તૈયારી લાસ્ટમાં કરવાની, જેમ કે પહેલી તારીખે 51નો પેપર છે તો એની તૈયારી હું 15 તારીખથી કરીશ, 15 થી 31 વચ્ચે એની તૈયારી થઈ જશે. અને જે પેપર લાસ્ટ છે, જેમ કે ગુજરાતી લાસ્ટ હોય છે, તો એની તૈયારી હું શરૂઆતના દિવસોમાં કરીશ. શરૂઆતમાં ગુજરાતી પછી ઇંગ્લિશ, એમ ટૂંકમાં જે વિષય પહેલાં આવતો હોય એની તૈયારી લાસ્ટમાં કરવાની, એટલે ઓકે. એન્ડ પછી આપણે એક્ઝામની વાત કરીએ તો એમાં શું ધ્યાન રાખવાનું, તમે હું કેમ કરતો, મેં તમને પહેલાં કીધું એમ એ બી સેક્શનની આખી બુક તૈયાર કરી લેતો, એટલે એક્ઝામને બે અવર્સની વાર હોય, બે કલાકોની વાર હોય ત્યારે હું શું કરતો તો કે ભાઈ પહેલા કલાકમાં હું સેક્શન બી વાંચી જતો અને થોડા કલાકોમાં સેક્શન એ પણ રીડ થઈ જતો, પછી વધેલી 30-40 મિનિટમાં હું ફૂલ ફ્રેશ થતો, ત્યારે ચોપડ નહીં અડવાનું. એન્ડ સ્કૂલે જઈએ ત્યારે પણ કોઈ પણ મટીરિયલ સાથે નહીં લેવાનું, ત્યાં કંઈ વાંચવાનું નહીં, ફૂલ ફ્રેશ રહેવાનું. એન્ડ એક્ઝામ પૂરી થાય પછી નો ડિસ્કશન, વિદ્યાર્થીઓ મિત્રો સાથે નો ડિસ્કશન, સીધું ઘરે વહી જવાનું અને જેનો પેપર પૂરો થઈ ગયો હોય એને સાઈડમાં મૂકી દેવાનું, એને બતાવવાનું નહીં. પછી જે આગલો પેપર હોય એની ઉપર ફોકસ કરવાનું. ઓકે, પછી વાત કરીએ ખોરાકની, તો સાત્વિક ખોરાક લેવાનો, બહુ હેવી ફૂડ નહીં લેવાનું, પીઝા એક વર્ષ માટે ત્યાગ કરી દેવાનું. ઊંઘ, તો કે ભાઈ ઊંઘ પૂરેપૂરી લેવી, હું તમને ખોટું નહીં કહું, હું 7 થી 9 કલાકની ઊંઘ લેતો બોર્ડની એક્ઝામમાં પણ. અને બ્રેક્સ, તમને એવું લાગે કે તમારે બ્રેક્સ જોતા છે તો લઈ લેવાના, પપ્પાને કહેવાનું મારે બહાર જવું છે, રવિવારની રજા છે, કોઈ કુદરતી જગ્યાએ લઈ જાઉં. એન્ડ સ્કૂલમાં રિવિઝન કોઈ પૂરું થઈ ગયું હોય, સિલેબસ પૂરો થઈ ગયો હોય અને એવું લાગે તમને કે સ્કૂલે ભાઈ નથી જવું, તો ઘરે રહીને પ્રિપરેશન કરો. અને ટ્યુશનમાં મેં જોયું છે, હું પહેલાં 10મામાં ટ્યુશનમાં જતો ત્યારે આ સિલેબસ પૂરો થાય એટલે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 એમ શરૂ કરી દે, એક્ઝામ ઉપર એક્ઝામ, એક્ઝામ ઉપર એવું, તો વિદ્યાર્થી કંટાળી જાય. એ વિચારે કે અમે માર્ક્સ મેળવવા માટે જ ભણીએ છીએ, તો તમને એવું લાગે કે ટ્યુશનમાં આવું થાય છે, મને નથી પહોંચાતું, મારે આવું નથી કરવું, તો ઘરે રહ્યો ટ્યુશન ટીચર્સને વાત કરી શકો છો. એન્ડ તમે ઘરે રહીને રિવિઝન કરતા હો ત્યારે કોઈ પણ જાતની ક્વેરી આવે તો તમે શિક્ષકોને કહી શકો છો. મારી પાસે બધા જ ટીચર્સના મોબાઈલ નંબર છે, મને જ્યારે કે ક્વેરી આવે ત્યારે હું મહેશ સર કે અનિલ સર પાસે જતો. અને હવે કોઈ પણ આમ તો બધા જ ટોપિક્સ કવર કરી લીધા છે, કોઈ પણ રહી ગયો હોય તો માફ કરજો. અને બાકી તમે મેચ્યોર છો જ, તમારા માટે શું સારું છે અને શું ખરાબ. ઓકે, આભાર. બે ત્રણ મુદ્દાઓ એના એવા આવ્યા કે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે, મજૂરી નહીં પણ મહેનત થવી જોઈએ તો જ એ પરિણામ ઉગે. નીચે અંડરલાઈન એવું એણે એક શબ્દ આવ્યો હતો, અંડરલાઈન એટલે જ નીચે છે, અંડરલાઈન એટલે નીચે નીચે અંડરલાઈન એવું થાય, જેમ આપણે ઇંગ્લિશમાં આવું બોલતા હોય, જેમ વચ્ચે વચ્ચે એન્ડ ને બટ ને એવું બોલતા આપણે બોલીએ, પણ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ પણ બોલી શકીએ અથવા તો ગુજરાતી, તો એકલું ગુજરાતી બોલી બરાબર. એક મહત્ત્વની વાત એણે કીધી કે દિશા ન બદલાય એ જોવું જોઈએ. તમારી ઉંમર અત્યારે એવી છે કે જેમાં તમારી દિશા બદલાવાનો પૂરતી સંભાવના છે. હવે તમે કોલેજમાં આવશો અને ત્યાં આખું વાતાવરણ બદલાઈ ગયેલું હશે, તમે તમારી ઉંમરના પ્રમાણમાં જે પ્રકારના હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે એના આધારે તરંગિત વિચારો તમારા મનમાં આવતા હોય. છોકરા છોકરીઓના જે પ્રશ્નો આપણે સાંભળીએ છીએ, જે બાર ખાંચા ગલીઓમાં ઊભેલા જોઈએ છીએ, એ પાત્રમાં
આપણે ન હોઈએ બરાબર જોવું પડશે, એટલા માટે કે તો જો એ પાત્રમાં જશો ને તો આપણી દિશા બદલાઈ જશે. વિરાટ કોહલી છે અને અનુષ્કા શર્મા છે, એ બંને લગ્ન કરે તો દુનિયામાં કોઈ પૂછે જ નહીં કે ભાઈ કઈ જ્ઞાતિનો જન શું છે, કારણ કે વિરાટ કોહલીએ પોતાના કારકિર્દીની ટોચે પહોંચેલો વ્યક્તિ છે ક્રિકેટમાં, અને અનુષ્કા શર્મા છે એ અભિનય ક્ષેત્રે ટોચે પહોંચેલી વ્યક્તિ છે. એ બંને પોતાની કારકિર્દી બનાવી લીધા પછી નક્કી કર્યું છે કે અમે આ દિશામાં જવાના છીએ. એટલે અત્યારે બધા જ વિદ્યાર્થીઓને હું કહીશ કે તમારી દિશા એ પહેલાં તો સફળતા મેળવવાની મળી છે, હજી ભવિષ્યમાં તો મેળવવાની છે, અને કારકિર્દી બનાવવાની છે. એકવાર કારકિર્દી બની જશે પછી તમારી બધી દિશા ખુલે છે, આ તમે ધ્યાનમાં રાખજો. એટલે આ બધા વિદ્યાર્થીઓ બહુ નાની નાની પણ મહત્ત્વની ટિપ્સ આપી રહ્યા છે. હવે ભટ્ટ ઋત્વી પરેશભાઈને હું અહીંયા બોલાવીશ. ભટ્ટ ઋત્વીને 10મા ધોરણમાં 93.14% હતા અને 12મામાં 99.64% છે, 638 માર્ક્સ છે 700માંથી. વાણિજ્ય વ્યવસ્થામાં 100માંથી 100 માર્ક્સ છે. વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર આ બધા વિષયો એવા છે કે જે લખાણના વિષયો છે, અને આંકડાશાસ્ત્ર એકાઉન્ટમાં એમાંય તો બહુ પરફેક્શન તો જોઈએ જ તો, પણ એમાં હજી આવી શકે. લખાણના વિષયોમાં પરફેક્ટ માર્ક લાવવાને થોડું અઘરું છે, એટલે એ પણ એમાં આંકડાશાસ્ત્રમાં એકાઉન્ટમાં આ બંનેમાં પણ 99 માર્ક્સ છે. એટલે આવું પરફેક્શનથી કામ કરતી ઋત્વીના પિતા એ પણ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. એનો શોખ છે ને ક્રિકેટનો છે. ભાઈઓને તો ક્રિકેટનો શોખ હોય છે, બહેનોને પ્રમાણમાં ક્રિકેટનો શોખ ઓછો હોય છે, અને હમણાં મહિલા ક્રિકેટને વધારે પ્રમોટ કરાય છે એટલે એ ખબર છે. પણ એ બીએમ કોમર્સની બહેનોની ટીમ રાજ્યકક્ષાએ પણ એ કોમ્પિટ કરી આવી છે, એટલે બીએમ કોમર્સની બહેનોની ટીમમાં પણ ઋત્વીએ ભાગ લીધેલો છે. એટલે ક્રિકેટ, વાંચન અને લેખન એનો શોખ છે, અને એ રમતને કારણે એ ભવિષ્યમાં આઈપીએસ ઓફિસર જો બની શકે તેવો પણ પ્રયત્ન કરવા માગે છે. હું ભટ્ટ ઋત્વીને કહીશ કે એ પોતાના વિચારો રજૂ કરે. મારું નામ ભટ્ટ ઋત્વી છે. મારે 91.14% આવ્યા છે, જેમાં મેં ધોરણ 12માં શરૂઆતથી તે એ દિશામાં મારે નક્કી જ હતું કે મારે A1 ગ્રેડ લાવવો જ છે, એટલે મેં એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું અને શરૂઆતથી તે હું મહેનત કરવા લાગી, જેમાં હું ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતી, રોજના 5 કલાક હું વાંચતી લખતી બંને કરતી. એટલે BA જેવા વિષય મારે 100માંથી 100 માર્ક છે, જેમાં થિયરી જેવા વિષયમાં હું મુદ્દા હોય એને હું પહેલાં વાંચી લેતી અને પછી 10 મિનિટ એને હું લખી લેતી, એટલે મને ખબર પડે કે મને કેટલું આમાં આવડે છે અને મારે કેટલું એમાં કરવાનું બાકી છે. એટલા માટે હું એમાં એવી રીતના મહેનત કરતી અને મારે 100માંથી 100 માર્ક્સ મળ્યા છે. અને હું બીજું એ કહીશ કે પોતાનામાં જો આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કાર્ય થઈ શકે, એટલે હંમેશા આત્મવિશ્વાસ આપણે ખુદમાં જો હશે તો આપણને કોઈ દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે, એટલે હંમેશા પોઝિટિવ રહેવું. અસ્તુ. અભ્યાસમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસ ખૂબ મહત્ત્વનો છે. આત્મવિશ્વાસથી આપણે સફળતા મેળવી શકીએ છીએ. વોરા ખ્વાબ નિમેશભાઈ, આ પણ A1 ગ્રેડ મેળવેલો વિદ્યાર્થી છે, આજે આવ્યો નથી, બહારગામ છે, એ ટ્રેકિંગમાં ગયેલો છે. એટલે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં 99 માર્ક્સ છે, 12મા ધોરણમાં એને 99.56% છે. એના દાદા પ્રમોદભાઈ છે, એ પણ સમાજસેવાનું બહુ મોટું કામ કરે છે. દરેક જરૂરિયાતવાળાને સાયકલ આપવાનું કામ એ પ્રોજેક્ટ ભાવનગરમાં વખણાય છે. આપણે ખબર, સાયકલ યોજના ચલાવે છે. એના પપ્પા પણ બેન્કર છે અને નિયમિત રીતે એ મળે છે મને. આનું નામ ખ્વાબ છે, આવા ખ્વાબ નામ સામાન્ય રીતે નથી હોતું, એ જુદું નામ છે એનું. એટલે એક સ્વપ્નનું એમ કહીએ ને તો એણે પણ આવું સ્વપ્ન જોયું હશે કે આ માર્ક્સ લાવવા છે, A1 ગ્રેડ લાવવો છે, આટલા ટકા લાવવા છે, તો એનું સ્વપ્ન પૂરું થયું છે એમ આપણે કહી શકીએ. પણ અબ્દુલ કલામ એવું કહેતા હતા કે સપને વો નહીં જો નીંદ મેં આતે હૈ, એવું કહેતા હતા, સપને વો નહીં જો નીંદ મેં આતે હૈ.
सपने वो है जो सोने नहीं देते। अब तमे बधा ज आ बधा विद्यार्थीओ कोई आईएएस बनवा मागे, कोई आईपीएस बनवा मागे, कोई ऑफिसर बनवा मागे, कोई सॉफ्टवेर डेवलपमेंट डेवलपर बनवा मागे, गम्मे ते बनवा मागे, आ बधा एमना स्वप्न छे अने आ बधा ज एना माटे केपेबल छे, એટલે આ બધા એ સ્વપ્ન પૂરા કરી શકશે। એટલે આપણું સ્વપ્ન તો આપણો ગોલ તો હંમેશા ઊંચો જ રાખવાનો, એવા ઊંચા ગોલ રાખવાવાળા વિદ્યાર્થીઓ છે। હવે હું બોલાવીશ સા ભવ્ય રત્નેશભાઈને। સા ભવ્ય છે, એને 10મા ધોરણમાં 97.21 પર્સન્ટાઇલ હતા, 12મા ધોરણમાં 99.56 પર્સન્ટાઇલ છે, 635 માર્ક છે 700માંથી। એને એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક્સ છે, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં બંનેમાં 100માંથી 99 માર્ક્સ છે। એમના પિતાજી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ખૂબ સરસ એ મિત્ર વર્તુળ ધરાવતો સા ભવ્ય છે, એને આઈએએસ બનવું છે। એણે કઈ રીતે મહેનત કરી અને આ વિદ્યાર્થીને શું સંદેશ આપવા માગે છે એ આપણે એને પૂછીએ। મારું નામ શાહ ભવ્ય રત્નેશભાઈ છે અને હું ધોરણ 9 શ્રી બીએમ હાઈ કોમર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારું જે આ પરિણામ આવ્યું છે તેનો શ્રેય હું શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલના શિક્ષકો, મોદી ગ્રુપ ટ્યુશનના શિક્ષકો અને મારા માતા પિતાને આપીશ, કેમ કે તેઓએ હંમેશા મને સપોર્ટ કર્યો છે અને ટાઈમ ટેબલ પ્રમાણે રોજ રોજનું તમે જો તમારું કાર્ય કરશો તો તમે આગળ વધશો, અને બસ આટલું જ કહીશું। ઘણા પાસે એવા પ્રકારની વાત હોય છે, એવા પ્રકારની શક્તિ હોય છે કે બોલવું ઓછું ને કામ વધારે કરવું, એવું પણ હોય। એટલે એ ઓછું બોલ્યો છે પણ એનું કામ 100માંથી 100, 99 આ બધું એનું કામ બોલે છે। ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે તમે નહીં પણ તમારા કામને બોલવા દો, એટલે તમે સરસ મહેનત કરશો તો તમારું કામ જ બોલશે। હવે હું બોલાવીશ શુક્લ કેદાર દીપકભાઈને। શુક્લા કેદાર છે, એને 10મા ધોરણમાં 98.75 પર્સન્ટાઇલ હતા, સેદ નજીક 12મા ધોરણમાં 99.47 પર્સન્ટાઇલ, 632 માર્ક્સ છે। 10મામાં પણ એને આવા જ સરસ પરિણામ, શાળામાં પણ એ પ્રથમ હતો અને એના હસ્તે ધ્વજવંદન પણ થયેલું। આંકડાશાસ્ત્રમાં 97 માર્ક્સ, અર્થશાસ્ત્રમાં 95 માર્ક્સ અને વાણિજ્ય વ્યવસ્થામાં પણ 95 માર્ક્સ એને મેળવ્યા છે। અને પિતાજી પ્રાઇવેટ જોબ કરે છે અને બહુ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિનો આ વિદ્યાર્થી છે, પણ વિશેષતા એની એ છે કે તમામ જે સ્કૂલની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં એ સહભાગી થાય છે। એનસીસીમાં પણ એટલો જ સક્રિય, એનએસએસમાં પણ એટલો જ સક્રિય, બધી જ સ્પર્ધાઓમાં એ ભાગ લે અને એ સ્પર્ધાઓને આ બધામાં ભાગ લેતા લેતા પણ આવું સુંદર પરિણામ મેળવી શકાય એ એણે સાબિત કરી બતાવ્યું છે। એટલે વિદ્યાર્થીઓ માટે એક સંદેશ છે કે તમે યોગ્ય રીતે તમારું ટાઈમ ટેબલ મેનેજ કરો તો બીજી પ્રવૃત્તિ પણ કરી શકશો અને બીજું કરો તો આમાં તમે નબળા પડો અથવા તો પરિણામ ન મેળવી શકો એવું નથી, એનું એક ઉદાહરણ આ શુક્લા કેદાર છે। એને પણ સીએ બનવું છે, આપણે એને શુભેચ્છા આપીએ અને વિદ્યાર્થીઓ અને તમારી બધા સાથે વાત કરવાનું કહીએ। સૌપ્રથમ તો બધા ગુરુચરણોમાં વંદન, ને મને જે મારી પ્રેરણારૂપ મારી માતાના ચરણોમાં વંદન। સૌપ્રથમ તો સંઘર્ષ જે છે તે બધાના જીવનમાં હોય જ છે, જ્યારે આપણે કાંઈ ડિમોટિવેટ થઈ જઈએ કે કદાચ આપણને માર્ક્સ ઓછા આવે કે આપણું ધાર્ય ન થાય, ત્યારે ઘણીવાર આપણને છે ને આમ અંદરથી મૂંઝારો થતો હોય, ત્યારે આપણે આપણા વાલી સામું જોવું કે તે કેવો સંઘર્ષ કરીને આપણને ભણાવે છે, ત્યારે તે આપણે તે બાજુ નજર કરશું ને એટલે આપણે આપણો સંઘર્ષ સાવ નજીવો લાગશે, એટલે એ બાજુ નજર કરશું ને એટલે આપણને એક મોટિવેશન મળશે કે આ મારા વાલી જે છે મારા માતા જે જેટલો સંઘર્ષ કરે છે તો મારે કંઈક સંઘર્ષ કરીને બતાડી દેવું જોઈએ કે ના ના તમે જે મારી માટે સંઘર્ષ કરી મને ભણાવો છો તે હું સાર્થક કરીને જ બતાડીશ। અને બીજી વાત કે શાળાની ગમે તે પ્રવૃત્તિઓ એમાં હું ભાગ લેતો જ તે, એટલે ઘણીવાર મને શિક્ષકો કહેતા કે તું ભણવામાં ધ્યાન દેજે પ્રવૃત્તિમાં તો તે બહુ ભાગ લીધો, એટલે
તમે શાળા સાથે કનેક્ટેડ રહેશો ને એટલે જે શિક્ષકો છે ને એ તમને ટકોરો કરતા જ રહેશે. કહેવાય ને તેજીને ટકોરો હોય, એટલે તમને ટકોરો કરતા જ રહેશે. એટલે તમે જો તમારો રસ્તો અલગ દિશામાં જતો છે તો તમને એ તરત ટોકી દેશે. એટલે તમે એ બાજુથી વળી જશો ને તમારા જે રસ્તા ઉપર છે ને ત્યાં તમને ફોકસ આવી જશે. ને શિક્ષકોએ મને ઘણી વાર કીધું કે તું પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દે, કારણ કે ગમે તે પ્રવૃત્તિમાં મારે ભાગ લેવો એમ અંદરથી ખુમારી હોય જ છે. એટલે છેલ્લે છેલ્લે પછી શિક્ષકોની જે મારી ઉપર તે અભિરુચિ ને મારી આશા હતી તો પછી મેં ઘટાડી દીધો ને એને લીધે જ મારા અત્યારે સારા ટકા આવ્યા છે. તો હું શાળા શિક્ષક શાળા પરિવારનો આભાર માનું છું. અને છેલ્લે પરેશરે જે એક અબ્દુલ કલામનું કીધું તેના ઉપરથી મેં એક મારી એક પંક્તિ બનાવેલી છે, તે બોલીને હું મારા પ્રવચનને અંત લાવીશ. કે કોણે કીધું કે સપના જોવા માટે રાત હોવી જોઈએ, કોણે કીધું કે સપના જોવા માટે રાત હોવી જોઈએ, સપના જોવા માટે તમારી ઓકાત હોવી જોઈએ. મુશ્કેલીઓનો ગમે તેટલો હોય આઘાત, મુશ્કેલીઓનો ગમે તેટલો હોય આઘાત, એનાથી બમણો તમારો પ્રત્યાઘાત હોવો જોઈએ. અસ્તુ. કેદારને કવિતા લખવાનો પણ શોખ છે. આ બધા વિદ્યાર્થીઓ એ લગભગ એક સમાન કક્ષાના છે એમ આપણે ગણી શકીએ. રવિ છે એને 99.99% આવ્યા છે, એટલે સમગ્ર રાજ્યમાં આવા 99.99% લાવેલા 1, 2, 5, 7 જણા હશે તો એ સૌથી વધારે પર્સન્ટાઇલ છે એમ કહેવાય. પણ આ બધા જ લગભગ 1, 2, 3, 4, 5 માર્ક આગળ પાછળ છે, પણ લેવલ લગભગ બધાનું સરખું છે એવું આપણે કહી શકીએ. પણ આ બધાની અલગ અલગ વિશેષતા છે, તમે જોઈ એ બધાની પદ્ધતિ પણ અલગ, એ બધાની તમને કંઈક વાત કરવાની પદ્ધતિ પણ અલગ, એ બધા કઈ રીતે મહેનત કરતા હતા એ પણ જુદું. અમુક કોઈ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં ભાગ ન લેતા હોય, અમુક ભાગ લેતા હોય, અમુક બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય છતાં પણ સારું પરિણામ લઈ આવ્યા. આ બધી બાબતો એ અમે નોંધ લેતા હોઈએ છીએ અને એના આધારે આ વર્ષનો બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યરનો એવોર્ડ એ ધ્રુવિશા અને કેદાર આ બંનેને આપ્યો છે. એટલે એ સર્વાંગી રીતે જોવાય છે, એમ પરિણામ અને સહઅભ્યાસ પ્રવૃત્તિ બંને સાથે લઈને. એટલે આવા પ્રકારના આ કક્ષાના આ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓએ આપણને બહુ જ બહુમૂલ્ય કહેવાય ને એવા પ્રકારનું ભાથું આપ્યું છે અને આ ભાથાનો ઉપયોગ કરીને આપણે આપણું ભવિષ્યનું પરિણામ કેવું લાવવું એમાં આપણા જે વ્યવહાર અને વર્તન અને મહેનતના પ્રકારમાં જો કંઈ ફેરફાર લાવીશું તો ભવિષ્યમાં આ પ્રકારે અહીંયા આવીને આ રીતે બોલવાનો આપણને મોકો પણ મળશે, એટલે કે આવી સફળતા મળશે એવું આપણે કહી શકીએ. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામના આપીને વિરમું છું. અસ્તુ. નમસ્કાર.